नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स गुजराती मीडियम सब्जेक्ट बी ए जेम आपणे जोई रह्या था चैप्टर नंबर 5। आजना लैक्चर में आपणे जोई रह्या छीए भागीदारीनी पेढ़ीनी मर्यादाओ। अगाउ आपणे भागीदारी पेढ़ीना फायदा जोई गया था, हालमां आपणे जोईशुं भागीदारी पेढ़ीना गैरलाभ मर्यादा जे पण छे ते आपणे जोवाना छीए। पहेलुं आपणे छे के मर्यादित मूड़ी। મોટાભાગના ધંધા માટે જરૂરી મૂડી ભાગીદારી પેઢી એકઠી કરી શકતી નથી। તમે બહુ મોટા ભાઈ બિઝનેસ કરો હોય તો ભાગીદારો આટલા રૂપિયા લાવી શકતા નથી। એ લાવશે, ચલો વધારે લાવશે, વૈયક્તિક માલિકી કરતાં વધારે લાવશે, કારણ કે દરેક લોકો કંઈક ને કંઈક લઈ આવશે। પણ કમ્પેરિઝન જો કંપની સાથે કરીએ તો ત્યાં મૂડી અહીંયા કેવી રહેશે, ઓછી રહેશે। આથી ભાગીદારી પેઢીમાં મોટા પાયા પર ધંધો કરી શકાતો નથી અને સંશોધન જેવા કાર્યો પણ કરી શકાતા નથી। તે ઉપરાંત અમર્યાદિત જવાબદારીને કારણે પૈસાદાર વ્યક્તિઓ ભાગીદાર બનવા તૈયાર પણ થતા નથી, કારણ કે એમને ક્યાં આવી રકઝકમાં પડવા માંગે છે। આમ મર્યાદિત ભાગીદારીમાં મૂડી એકઠી કરી શકાતી નથી, એટલે કે લિમિટેડ પ્રમાણમાં મૂડી એકઠી થાય, બહુ વધારે ભેગી થઈ શકતી નથી। અમર્યાદિત જવાબદારી આ તો આપણે વારંવાર જોઈ ગયા છીએ, વારંવાર રિપીટ બી થઈ રહ્યું છે, ફરીવાર જોઈએ। ભાગીદારી પેઢીમાં બધા જ ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોય છે। દરેક ભાગીદારની જવાબદારી વ્યક્તિગત અને સંયુક્ત રીતે હોય છે। બીજા ભાગીદારના ભાગીદારી વતી કરેલ કાર્યમાં બધા જ ભાગીદાર જવાબદાર, જેમ કે એક વ્યક્તિ કંઈ કામ કરે તો એના માટે બધા જવાબદાર। એક વ્યક્તિથી નુકસાન થયું તો બધાએ ભોગવવું પડશે અને એક વ્યક્તિથી ફાયદો થયો તો પણ બધાને મળશે। આગળ છે, પેઢીમાં દેવાની ચૂકવણી માટે જો પેઢીની મિલકતો પૂરી ન હોય તો ભાગીદારની અંગત મિલકત વેચીને પણ દેવું શું કરવું પડે છે, ભરપાઈ કરવું પડે છે। પણ ક્યારે આવું થાય કે જ્યારે દેવું વધી જાય ત્યારે। એના પછી આગળ વિસંવાદની શક્યતા। વિસંવાદ એટલે મતભેદ કહેવાય, ઝઘડા કહેવાય। ભાગીદારીમાં જ્યાં સુધી ભાગીદાર વચ્ચે સંપ અને સુલે હોય, સારા સંબંધ હોય, ત્યાં સુધી તો ભાગીદારી સંચાલન વ્યવસ્થિત રીતે થશે। જ્યાં સુધી સારા સંબંધ થશે ત્યાં સુધી વાંધો આવશે નહીં। પણ જ્યારે ભાગીદારો વચ્ચે અવિશ્વાસ, વિખવાદ, કુસમ કે મતભેદ થશે ત્યારે વિસંવાદ થશે, વિપરીત અસરો થશે। એના પછી રહસ્યની જાણવાની મુશ્કેલ। ભાગીદારી પેઢીમાં કોઈ પણ અગત્યના નિર્ણયો બધા ભાગીદારો સાથે ચર્ચા વિચારણા કરીને લેવામાં આવશે। જે બી નિર્ણય લેવામાં આવશે શું થશે, ચર્ચા વિચારણા, બધા સાથે કમ્યુનિકેટ કરીને નિર્ણય, બધાને વિશ્વાસમાં લઈને નિર્ણય લેવામાં આવશે। ભાગીદારો વચ્ચેની ચર્ચા વિચારણાના કારણે બધા ધંધાને રહસ્ય અસરકારક રીતે જળવાઈ શકતું નથી। એમ જળવાઈ શકે પણ આમ ના બી જળવાય, એક આદો જઈને બહાર કહી દે કે ભાઈ આમાં આમાં આવું કર્યું છે તો પછી સિક્રેટ રહે નહીં। હિસ્સાની ફેરબદલી મુશ્કેલ। કોઈપણ ભાગીદાર બધા ભાગીદારની સંમતિ વગર પોતાનો હિસ્સો બીજાને ફેરબદલી કરી શકતો નથી। આની ચર્ચા અગાઉ પણ થઈ ગઈ હતી આપણે અગાઉના લેક્ચરમાં, કે મારે મારો હિસ્સો બીજાને આપવો છે તો બધાની સંમતિ લેવી પડે, સંમતિ વગર કરી શકું નહીં। તેથી બધાની સંમતિ ન મળે ત્યાં સુધી પેઢીમાંથી છૂટા પણ થઈ શકતો નથી। એના પછી આપ્યું છે નિર્ણય લેવામાં વિલંબ। કેમ નિર્ણય લેવામાં વિલંબ? વૈયક્તિક માલિકમાં તો શું, માલિક એકલો જ નિર્ણય લેતો હતો, એને ક્યાં કોઈને પૂછવા જવાની જરૂર છે। જ્યારે ભાગીદારીમાં તો બધાને પૂછવું પડે, બધાની સંમતિ લેવી પડે, પછી નિર્ણય થાય। જોઈએ, દરેક ભાગીદાર કાયદેસર રીતે પેઢીમાં સંચાલનમાં ભાગ લઈ શકે છે। બધા મહત્ત્વના નિર્ણય સર્વાનુમતથી લેવાતા હોવાથી નિર્ણય લેવામાં શું થાય છે, વિલંબ થાય છે। ભાગીદાર વચ્ચે વિખવાદ થાય, કુસંભ જન્મે, ત્યાં વિખવાદ એટલે ઝઘડો થાય, મતભેદ થાય, તો નિર્ણય લેવામાં ખૂબ વિલંબ થાય છે અને સંચાલન શું થાય છે, બગડે છે। ટૂંકું આયુષ્ય, ભાગીદારી પેઢીનું આયુષ્ય ટૂંકું છે। કેમ આયુષ્ય ટૂંકું? કારણ કે કોઈ ભાગીદાર મૃત્યુ પામે, અસ્થિર મગજનો થાય, નાદાર થાય, તો એવા સંજોગોમાં ભાગીદારીનો અંત આવે છે, ભાગીદાર પેઢીનો નહીં। જોઈએ, પેઢીનો કોઈ પણ ભાગીદાર અસ્થિર મગજનો થાય, નાદાર થાય, મૃત્યુ પામે, તો કાયદેસર રીતે ભાગીદારીનો શું આવે છે, અંત આવે છે। કોનો? જે મૃત્યુ થયો એનો। બીજા લોકો સાથે મળીને પેઢી આગળ વધારી શકે છે। એના પછી કીધું છે આગળ આપણને વિકાસની પ્રતિકૂળતા કઈ રીતે, તો મર્યાદિત મૂડી હોય, મર્યાદિત કાર્યશક્તિ હોય, આયુષ્યની અસ્થિરતાને કારણે ભાગીદારીના ધંધો અમુક હદથી વધારે વિકસી શકતો નથી। જ્યાં મોટા કદની ધંધાદારી સંસ્થાની જરૂર હોય ત્યાં ભાગીદારીનું સ્વરૂપ પોસિબલ પણ છે નહીં, કારણ કે મોટા પાયે કરી જ ના શકાય, બરાબર? ફરી એકવાર આપણે જોઈએ, પુનરાવર્તિત કરીએ, મર્યાદિત મૂડી છે। કેમ મર્યાદિત મૂડી? કારણ કે જેવા નાણાં કંપનીમાં હોય છે, કંપનીમાં જેટલા નાણાં હોય છે એટલા નાણાં અહીંયા આવી શકતા નથી, દરેક ભાગીદાર થોડી થોડી લાવશે, પછી જવાબદારી પછી કેવી હોય છે, અમર્યાદિત પ્રશ્ન થાય। અમર્યાદિત જવાબદારી એટલે શું, તો જો દેવું થાય વધારે, ધંધામાં રોક્યા હોય 5 લાખ ને દેવું થઈ ગયું 8 લાખ, તો 8 લાખ તમારે આપવા પડે, કઈ મિલકત વેચવી પડે, અંગત મિલકત વેચવીને પણ તમારે દેવું ચૂકવવું પડે।
એના પછી જોઈ ગયા હતા વિસંવાદ. વિસંવાદ એટલે ઝઘડો થાય, મતભેદ થાય, કુસંગ થાય, તો એવા સંજોગોમાં નિર્ણય લેવો અને ઉકેલ લાવવો ખૂબ જ મુશ્કેલ છે. રહસ્યની જાણવણી મુશ્કેલ. કેમ? બધી ચર્ચા વિચારણા બધા ભાગીદારો વચ્ચે થશે, કંઈ કાં રહસ્ય રહેવાનું? એકાદો તો બહાર જઈને કહી જ દેશે તો રહસ્ય જળવાશે નહીં. એના પછી હિસ્સાની ફેરબદલી મુશ્કેલ. કેમ મુશ્કેલ? કારણ કે જે બી નિર્ણય લેવાનો છે ફેરબદલી કરવાની છે, બધાની સંમતિથી લેવાનું છે. જો એક પણ ના પાડે તો તમે ફેરબદલી કરી શકતા નથી, બરાબર? અને છૂટા પણ ન કરી શકાઓ. નિર્ણય લેવામાં વિલંબ. કે નિર્ણય લેવામાં વિલંબ? કારણ કે બધાને કહેવામાં આવશે, સર્વાનું મત લેવામાં આવશે, ભાઈ વિખવાદ થઈ જાય, ઝઘડો થઈ જાય, મતભેદ થાય, તો નિર્ણય લઈ શકાતો નથી. આયુષ્ય કેવું હોય છે? ટૂંકું હોય છે. કેમ? કોઈ વ્યક્તિ મૃત્યુ પામે, કોઈ ભાગીદાર અસ્થિર મગનો થઈ જાય, કોઈ નાદાર જાય, ત્યાં તેવા સંજોગો ભાગીદારી નોંધ થઈ શકે. વિકાસ એ પ્રતિકૂળતા. મર્યાદિત મૂડી હોય, રૂપિયા ઓછા હોય આ લોકો પાસે, મર્યાદિત કાર્યશક્તિ હોય, આયુષ્યની કોઈ કહી ના શકાય, ગમે ત્યારે પેઢી બંધ બી થઈ જાય, બધા વચ્ચે ઝઘડો થઈ જાય ગમે તે, તો પેઢી ચાલુ થઈ શકે, લાંબો ગાળો સુધી રહેતી નથી. તો મિત્રો, અહીંયા આગળ મેં તમને શું સમજાવ્યું આજે? ભાગીદારી પેઢીની મર્યાદા. તો આ સાથે અહીંયા આગળ આ પ્રશ્ન પૂરો થતો હોય છે, તેને આપણે PDFમાંથી સારી રીતે લખી લઈશું અને વારંવાર પુનરાવર્તિત કરીશું જેથી વધુ ખ્યાલ આવશે. થેન્ક યુ વેરી મચ.